જય દીપો માં, જય માતાજી. મારા ખાસ પરમ મિત્રો, મારા ચાહકો, કેવું છે તબિયત પાણી? બસ એકદમ લોકડાઉન કેવા છે? લોકડાઉન નો આપણે આપણે પ્રોગ્રામ બોવાજી, એક બહુ સરસ વાત કહું તમને કે હાજી, ડેટ ડેટ લખાવાય છે, સમય લખાવાય છે, ખાલી પેમેન્ટ જ નથી આવતું. એ વાત છે સાચી. બીજું તો બરોબર છે બેન, વાંધો નહીં, પ્રોગ્રામ નહીં થાય ચાલશે, અત્યારે નહીં થાય બી ચાલશે. પણ અત્યારની જે કોરોનાની મહામારી છે, બસ અમે ધીમે ધીમે જો કે બહાર નીકળવા માંડે છે, પણ ભગવતે જલ્દીથી એમાં બિલકુલ બહાર નીકાળી દે, એટલે બસ શાંતિ. કારણ કે લોકો હેરાન બહુ થયા છે એટલા માટે. અમુકની પરિસ્થિતિ તો આપણે નથી જોવાતી, નથી કઈ કરી શકતા, એટલી ગંભીર સિચ્યુએશન છે. સાચું, નજરે જોયું છે ને એને તો કદાચ ઊંઘી નહીં આવે એવી હાલત. સાચું. અને ઘરના બધા કેમ છે? બધા મજામાં? બસ એકદમ મજામાં. ત્યાં બધા કેમ છે? બસ માતાજી દયા, તમે ડાયરો કરી કે તમે શાંતિ છે ગામમાં? બહુ બહુ મજા આવી હતી. મને તો કેવું લાગતું કે હું ઈ સાઈડ કોઈ દિવસ આવેલી નથી હમણાંથી, પેલા આવતી મારી જયારે શરૂઆત હતી ત્યારે. જિગ્નેશભાઈ, સાગરભાઈ, ફરીદાબેન, તમે કિંજલબેન અને બધાનો, મનુભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા તમારા પ્રોગ્રામમાં આયા, શોભા મારી વધારી, અને મારા કરતા વધારે મારા ગામની અને દીપામાના મંદિરની શોભા વધારી, એ બદલ ખૂબ ખૂબ આભાર. ના 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 ના, આભાર હોય જ નહીં, અમે તો આશીર્વાદ લેવા આવ્યા હતા અને એ પાવન ભૂમિમાં અમને પગ મૂકવાનો મોકો મળ્યો, બસ એ જ. તમને થેન્ક યુ, તમારો આભાર. થેન્ક યુ. ના ના, માતાજી દયા છે, તમે આયા અને બહુ મોજ કરાઈ લોકોનો, અને સવારે 6:30 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો, એ મારા માટે બહુ મોટી વાત છે. હા હા હા, અને એ બી ડાયરો લોકો એન્જોય કરતા હું જોતી હતી. અવેલેબલ છે યુટ્યુબ પર, તો જરૂર થી જોવે, કારણ કે ફર્સ્ટ ટાઈમ સાંથલમાં કોઈ આવો ડાયરો બેઠો ડાયરો થયો છે. આપણી સાથે જોડાયા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. જય મોગલ, જય મોગલ, જય મોગલ ભાઈ. જી, બુવાજી આપ જણાવો કે કેવી રીતે તમારી આ જર્ની સ્ટાર્ટ થઈ, મ્યુઝિક માં કેવી રીતે આવવાનું થયું? ભગવત ની આમ તો જો કે બધી દયા જેની છે, આપણા જોડે તો કઈ છે નહી, અને માતાજી ની બધી કૃપા, માતાજી ની દયા છે ભગવત ની. પણ બેન, મારે શરૂઆતમાં એવું હતું કે મારી પરિસ્થિતિ ને જયારે ખરાબ હતી, અને પછી જયારે હું ઘરે રહેવા પાછો સાંથલ આવ્યો, પછી જો કે અમારા સમાજમાં એક કહેવું છે કે ભાઈ આપણે એવું કહી શકીએ કઢવે ચારણના બારોટના દીકરાને કઈ કહેવું પડે નહીં, અને જે લોહીના ગુણ છે બેન જતા નથી. અને અમને દોહા છંદ, માતાજીને ચરજો, ભેળિયા જે પણ હતું હોય એમને મોઢે જ હોય, અને કદાચ મોઢે બનાવી પણ દે એમ અમારા રમારી સમાજમાં એક પરંપરા છે રેગડીની, જે મારા માંડવા હોય, અમારે રમેલો હોય. અને રેગડીમાં એવું છે બેન, હું નાનપણથી રેગડી તો કરું જ છું, અને રેગડી મને નાનપણથી આવડે છે, અને રમારનો કોઈ પણ છોકરો હોય એને રેગડી આવડતી જ હોય, કેમ કે એ અમારી પરંપરા છે. અને ભગવાનની જગદંબાની દયા છે માતાજીની, કે જયારે હું રેગડી કરતો હતો એના પછી અમારા બે મિત્રો હતા, જો કે હાલરિયા ગાતો હતો પણ મેં સ્ટુડિયોમાં કોઈ દિવસ ગાયા નથી, અને ગાયા નહોતા. પછી અમારા ભાઈ વિક્રમભાઈ અને કામિનભાઈ એ મને લેવા આવ્યા ઘરે, ત્યારે મને સ્ટુડિયોમાં લઈ ગયા. આરોહીમાં મને એમને કેસેટ બનાવડાવી. સૌ પ્રથમ પહેલા મેં રેગડીની કેસેટ બનાવી હતી. મારા સસરાએ અમારા ગામના બધા બધા મિત્રો મને લઈ ગયા હતા, લગભગ આણંદ ગયા હતા ત્યારે. આણંદના સ્ટુડિયોમાં રેગડી મેં ગાઈ હતી, અમારા સૌજીભાઈ અને મેં
એ પણ સિંગર હતા, એ પણ સારા કલાકાર રગડીમાં બેતાજ બાદશાહ, એમને પણ મારા જોડે બંને જોડે ગાઈ હતી. અને મલ્હારભાઈ જોઈ ગયા છે. વાહ જી મલ્હારભાઈ, જય માતાજી. જય માતાજીભાઈ કેમ છો? મનુભાઈ જય માતાજી. મલ્હારભાઈ જય દીપોમાં. ઘણા બધા કલાકારો મને પૂછ્યું, અને પહેલા તો ખૂબ ખૂબ કલાકારો નો ખૂબ ખૂબ આભાર કે દિલથી મારી ઇજ્જત, દિલથી મારી કદર કરે છે અને મને આટલું માન સન્માન બધા કલાકારો આપે છે, એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર. આ દયા ભગવાન છે. અને જયારે મેં મોઢે હાલેજા ગાયા પછી તો ઘણા બધા હાલેજા મેં લખ્યા છે અને મેં ગાયા છે, અને ભગવતે ઘણી બધી લાજ રાખી. બસ એમ કરતા કરતા જો કે મને પ્રોગ્રામ ને મને બહુ એવું હતું નહીં કે હું પ્રોગ્રામ કરીશ, અને મારે કરવા તો એવું પણ નતું, પણ બધા મિત્રો ભેળા થયા. અમારા ગેમરભાઈ ચંદ્રુમણા શરૂઆતમાં પ્રોગ્રામ અમારા ગેમર જઈ લેતા હતા. ચંદ્રુમણા જે ગીતકાર છે, આજ પણ બહુ સરસ ગીતો એમને લખેલું, આજ પણ લખે છે. અને હમસ બેન એમને મને ગાવાની શરૂઆત કરાવી. સ્ટેજ ઉપર મને લાખિયા દરા ત્યાં લઈ ગયા, ત્યારે પંચમ ગ્રુપ હતું. બસ એ પછી શરૂઆત થઈ. પછી તો ઘણા બધા સ્ટેજ જો કે પહેલા જે સ્ટેજ ઉપર હું ગાયો હતો બેન, ત્યાં એટલી બધી પબ્લિક હતી કે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો અંદરથી કે ભાઈ આમ ગાવાની આમ જીભ જ હતી ઉપરથી હું શું ગાવ. કેમ કે અત્યારે મને આમ તો 40-45 થઈ ગયા, અત્યારે મને 31 વર્ષ થયા છે. અને ભગવતી ની દયા છે, નાની ઉંમર માં મારી યુગ માં એ નામ પૈસા તો બેન મને વાત છે, દરેક માણસ મહેનત કરે તો પૈસા તો એનો ઉપર વાળું ગમે ત્યાંથી આપે છે, દરેક મહેનત નો ફળ છે. પણ જે મારા જિંદગીમાં મેં નહોતું વિચાર્યું કે મારું આટલું મોટું નામ થશે, મને હતા લોકો ઓળખતા. કે કે હું ત્યારે અમારા ગામના એક બે મિત્રો હતા મારા ખાસ, જ્યારે એ પ્રોગ્રામ કરતા ત્યારે બેન હું બહુ નાનો હતો, ત્યારે અહીંથી અમારા ગામમાંથી જયારે સાઉન્ડ ની ગાડી જતી હતી, અહીંથી અમારું સાંત્રમ મારુતિ સાઉન્ડ છે, તો એ સાઉન્ડ ની જયારે ગાડી જાય પછી ક્યાંક અમારા દરબારોમાં ઠાકોરોમાં પાટીદારોમાં ઘણી જગ્યાએ અમારા પ્રોગ્રામ હોય, અહીંયા આટલામાં ક્યાંક ગામડા હોય તો હું સ્પેશિયલ ત્યાં જોવા જતો હતો. અને મને શોખ ખરો આમ સાંભળવાનો, અને બધા પછી લાઈનમાં ગરબા ગવડાવે, બેઠા હોય, માઇક બધા આપે. પણ ત્યારે કેવું હતું બેન, એટલું બધું કઈ હતું નહીં. મણિરાજભાઈને પણ હું જોવા મારે સ્પેશિયલ અહીંથી જાસલપુર ગયો હતો મેળીવાળા મંદિરમાં, અને બહુ ઘણા બધા ઘણા વર્ષ થયા. ત્યારે ભાઈએ પણ બહુ જોરદાર રીતે અમે મોજ કરાવી હતી. અને જાસલપુરમાં દિવાળી ઉપર બહુ ભવ્ય પ્રોગ્રામ હોય છે, જબરજસ્ત. ત્યારે આખું બહુ માહોલ એનો આખું અલગ હોય છે મેરડીમાં. ત્યારે અમેરિકાથી પણ પબ્લિક ત્યાંથી યુએસએથી બહુ આવે છે, દેશ વિદેશથી. અને બહુ જબરજસ્ત માહોલ હતો, બહુ જોરદાર. એમને ઉત્તર ગુજરાતને નામ ના રાખી દીધા. ભુવાજી બહુ બધા લોકોની ફરમાઈશોના ઢગલા થઈ ગયા છે, મને મેસેજમાં પણ એટલી ફરમાઈશો આવી છે, અને તો આપણે એમને સંભળાવતા. મારું આજનું આ લાઈવ સેશન છેલ્લું છે, અને મારે દીપુમાના આશીર્વાદ જોતા હતા, તમારા આશીર્વાદ જોતા, એટલે મેં લાઈવ તમારું છેલ્લે રાખ્યું છે. અને હું 14 એપ્રિલથી હું આ લાઈવ સેશન કરી રહી છું, અને એમાં લોકોને ખૂબ મને પ્રેમ મળ્યો છે, તો એ બધાનો ફરી ફરી વખત આભાર વ્યક્ત કરું. પણ તમે મેલડીમાં યાદ કર્યા છે, તો એમની પણ બહુ બધી ફરમાઈ છે કે મેલડીમાં નું એક ગીત ગાવ, તો આપ સંભળાવો. કિરણ ગજેરા આપની સાથે જોડા, એમનું સ્વાગત છે. ઓહો કિરણ બેન કેમ છો? અને ગીતા પણ આપની સાથે જોડા, એમનું પણ સ્વાગત છે. જય લેબોડમાં. જી જી હા, બસ બેન એક મેં હમણાં તમારા સ્ટેટસમાં જોયું હતું, મારું કઈક વિડીયો હતો કે ગીત હતું,
એ પણ ગાવું છે. મને ખાસ મને એવું લાગે છે કે તમને ગીત બહુ ગમતું લાગે છે, એટલા માટે મેં જોયું, મેં સ્ટેટસમાં જોયું, ત્યારે વિડીયો પણ જોયો, અને આપણા બંનેના જયારે આ વિડીયો પણ તમે મૂક્યો હતો, ફોટા પણ મૂક્યા હતા, એ પણ સ્ટેટસમાં જોયું. અને ગાવું છે મેળી મને યાદ કરતા, પહેલા તો મેળી મને યાદ કરવા અમારે બે લાઈન ગાવી, જાસલપુરની મેળી મને. એ મારી મેલડીના, મારા જાસલપુરના, એ મારી મેલડી માના મઢડે હો રાજ, સોનાની ટોપડા વજો. એ મારી મેલડીના, એ મારી ભગવતીના, એ મારી ખોડલ નામ ઘડે હો રાજ, સોનાની ટોપડાવજો. એ ટોરે પડાવ મઢડા ચણાવ, મારી મેલડીના હામૈયા કરાવ. એ મારી દીપો માના, એ મારી દીપેશ્વરી, એ મારી દીપના અગણે હો રાજ, સોનાની ટોપડા બજો. ક્યા વાત હે, ભોજ તમારા ગળામાં એક નેચરલ જે ઘટક છે ને, એ કુદરતી હોય છે, કોઈને કરવી હોય તો આવે નહીં, કોઈને શીખવી હોય તો પણ નથી. કેવી રીતે, કેવી રીતે નેચરલી જ છે તમારા ગળામાં આ ઘટક? બસ કુદરતી છે બેન. આમાં બીજી વાત એવી છે કે જો હું કોઈ દિવસ સંતાડતો નથી, અને કોઈ દિવસ હું એ બાબતે હું કોઈ દિવસ જૂઠું પણ બોલતો નથી. મને હમણાંથી ખબર પડી બેન, થોડાક વર્ષ પહેલા, કે મને એ પણ નથી ખબર હું કઈ કાળીમાં ગઉં છું, એ મને ખબર નહોતી. પણ એક ભગવતીની એવી દયા હતી, એક ભગવતીની એવી દયા હતી બેન, કે જ્યાં પણ સુરમાં મારે ગાવાનું થાય ત્યારે મારું ગળાનો એ સુર જોડે મિલાપ થઈ જાય, એટલું ભગવતીની એ દીપો મને દયા છે. મને કોઈ એમ કે ભાઈ પાંચ કાળીમાં ગાવાનું છે તો પણ મને ખબર ના હોય, પણ જ્યાં પણ એની આંગળી મૂકે ત્યાં મારા સુરની કઈ મિલાપ થઈ જાય, એટલી દીપો મને ભગવતીની દયા છે જગદંબાની. મારે બીજી વાત તમને એ કરવી છે કે તમે બહુ બધા ગીતો જાતે લખ્યા છે, જેમ કે મને માવતર મળ્યું તો આ ગીત બધા એટલા બધા ફેમસ છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય કે ગરબા હોય કે ગવાય છે. હાજી, તો તમે જેમ કે માવતર મળે તો, ફૂલ ગજરો, આવા અનેક ગીતો લખ્યા છે, તો અંદાજિત તમે કેટલા ગીતો લખ્યા છે, બધા ગીતો બોલો, અને એમાંથી કોઈ તમને ગમતું ગીત, જે સૌથી વધારે ગમતું એ સંભળાવો. આમ તો બીજી વાત એવી છે બેન કે આજ સુધી મેં કોઈ દિવસ એવું રાખ્યું નથી કે લગભગ મેં કેટલા ગીતો લખ્યા છે, અને હું કોઈ દિવસ જો કે આ બધા બહુ ધ્યાન જ નતું આપતું. હું તમારી આગળ કઈ જૂઠું નથી બોલતો. બધા મને મનુભાઈએ ઘણી વખત કહેતા હતા, અમારા ભાઈ રાજનભાઈને ઘણી વખત મને કહેતા હતા કે ભાઈ થોડું ધ્યાન આપો, ભાઈ થોડું ધ્યાન આપો. આ ભરતભાઈ જય માતાજી, ધ્યાન આપો. પછી એવું ધ્યાનમાં મેં રાખ્યું નથી, કેમ કે તમને પણ ખબર છે બેન કે આ તો અત્યારે આ બધું વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને આ તે બધું અત્યારે વધારે એનું યુઝ થાય છે. બાકી ઘણા વર્ષ પહેલા તો આવું કઈ હતું નહીં, કશું માધ્યમ જ નહોતું, કશું જ કઈ હતું નહીં. પછી મેં બહુ ધ્યાન એ ટાઈમે બહુ આપ્યું નહીં, અને જો કે મારા જે મારા જ ક્યાં ઠેકાણા હતા, અને કેમ કે મારું એવું કામકાજ છે બેન કે મારે ચાર પાંચ મારા ભાઈબંધ મળી ગયા હોય તો શાંતિથી બેઠું, અને જો કે ભગવતીએ મારે ખૂબ જ લાજ રાખી છે. કોઈ કોઈ દિવસ એવું બન્યું થયું, ભાગ્યે જ ક્યાંક એવું બન્યું હશે કે હું ક્યાંક જવામાં લેટ ભાગ્યે જ પડ્યો છું, એ પણ કદાચ અડધો કલાક પોણો કલાકે, અને આ સુધી માતાજી એવું બનવા દીધું નથી. અને બીજી વસ્તુ એવું છે બેન, મેં ધ્યાન એટલા માટે નથી આપ્યું કે મારે મંદિરનું, માતાજીનું અને ગાવાનું
કોઈપણ મહેમાન આવ્યો હોય અને મને એવું પણ છે કોઈ પણ અજાણ્યો માણસ મારા ઘરે આવ્યું હોય યા મંદિરે આવ્યું હોય તો એકદમ ભલે મારા પ્રોગ્રામ મોડું થતું હોય પણ એકદમ મંદિરે આવ્યો અને નીકળી જવું એટલે મને એવું લાગે કે હું નીકળી જવું એ યોગ્ય નથી. ચા પાણી કરાવવા પણ અડધો કલાક પણ એમના જોડે છેટલો ટાઈમ મળે પણ બેસું એટલા માટે આવી બધું તકલીફોના કારણે. જી જી જી, એ તો મેં જોયું છે કે જ્યારે અમે સાંથલ કાર્યક્રમમાં આવ્યા તો તમારી મહેમાન ગતિ અને કેટલા માણસો, તો મને તો આભી કહેતા હતા કે અમારે રોજના 200 જણા હોય છે, રોજના 200 જણા. તો મેં કીધું કે રોજ તો કે હા આખું વર્ષ 200 ઓછામાં આખું વર્ષ વધી તો જાય પણ એવરેજ તમે એટલી ગણો તો 200 કોઈ નક્કી નહીં બેન. સાંજે તમે આવો તો મંદિરે ઘણા બધી પબ્લિક બેઠી હોય, કોઈ નક્કી જ ના હોય કેમ કે અહીંયા કોઈ પૂછવા આવ્યું હોય, કોઈ બિચારું ગરીબ આવ્યું હોય, કોઈ માણસ અહીંથી કદાચ નીકળ્યા હોય તો આપણી ખુદની પોતાની ભાવના એવી છે, મન એવું છે, એટલે એનું એક સારું મન સારી ભાવના જોઈને ભાવ વગર કોઈ ઘરે કોઈ આવતું નથી, કોઈના ઘરે એને કોઈ બેસી રહેતું નથી. અને લોકોને આપણે સેવા કરવી એમનો એ આપણો ધર્મ છે. કોઈ પણ આવે માણસને ચા પાણી કરાવવા જમવાના ટાઈમે આપણે એને જમાડવા એ આપણો ધર્મ છે બેન. એ દીપો બેઠા સોલે મુડાની ડાળ ફાઉ તરો બેઠા સોલે મુડાની ડાળ એ થાઉ તરોને એ મારું સાંથલ જેવું ગાઉ મારી દીપો નો ધામ મારું જેતોડ જેવું ગાઉ મારી દિબ્બઈ નો ધામ હે એ તારા માટે એ છોડું છોડું દુનિયાનું દેવી સાથ એ થાઉ તેરને એ મા એ તમે મનો નવાયો આજ એ થાઉ તેરને. અને મને એનો એક આજ બી મને ગીત પ્રિય છે કેમ કે એ ગીત થી બેન આખા માર્કેટમાં મારું ખૂબ જ નામ થયું હતું. આજે પણ મને ગીત આજ પણ મને બહુ ગમે છે, જો કે અત્યારે તો હું બધા ગઉં છું પણ શરૂઆત એ ગીતનો ત્યાંથી હતી કે જ્યારે હું સ્ટુડિયોમાં ગયો અને સ્ટુડિયોમાં જ્યારે અમારા કુશલભાઈ હતા મારા જોડે એ પણ અને ભીખુદાનભાઈ કઢવી નાના ભીખુદાનભાઈ ગાંધીનગર વાળા એ પણ મારા જોડે ભાઈને આવ્યા હતા ગાવા માટે અને અમે એક જ સીડીમાં બંને જોડે ગાયું હતું. તો મારે એ પણ પહેલા એવું હતું બેન હે મારે બાવન વેરો ને બોલ બાવન વેરો ને બોલ બાવન બજાર દેવો એ દીપો બાવન બજાર દીવો બળે એ મારો ભૈયા કેરો તું છે મને તું મને બાવન બજાર દીવો બળે એ એ મારા અંતરના તેડા હેઠ દીવો બળે દીપો મારા યાગણે તારો દીવો બળે. અને એક બીજું ગીત એવું હતું બેન જો કે મેં હમણાં ઘણી વખત મેં લાઈવ માં ગાયું છે અને આજે એને બે લાઈન એ તું તો બાવન વીરો ને બોલ રે આ દીપો ભાઈ ઝોપડી રે તું તો બાવન વીરો ને બોલ રે આ દીપો ભાઈ ઝોપડી રે હે મારા સાંથલ ગામનો દેવ રે આ દીપો ભાઈ ઝોપડી રે
इतने साधनों इतने साधनों इतने साधनों नथी तारा घेर रे दीपो भी झोपड़ी रे मारा उर्वशी बेनू माने बाप रे दीपो भी झोपड़ी रे। અનોખું જયારે મને બધા એવું કીધું કે થોડું ઘણું કઈક તમારે આવું પણ ગાવું પડશે અને ગાવ તો મને મારા જે આપણે શબ્દ જે શોભતા હોય શોભતા શબ્દ મેં કીધું ભાઈ મારા સમરણભાઈ ની પણ ઘણી બધી ફરમાઈશ હતી અને અમારા મનુભાઈ ની પણ ઘણી બધી ફરમાઈશ હતી અમારા ગીતકાર અમારા ધવલભાઈ રાજનભાઈ અમારા ગ્યામરભાઈ અને એક ગીત અમારા ભાઈએ લખ્યું સમરણભાઈ ત્યારે એ બહુ એ પણ બહુ ચાલુ એ મારે પણ એની પણ ફરમાઈશ છે અંદર અને મારે તમને સંભળાવે છે એ પ્રેમ પંખીડાને જોડે હતી વાતો ઘણીને રાતો છોડે હતી દિવસો મેલનાને સમળાને રાત યાદ ઘણી આવે મને મીઠી મુલાકાત અંશોની જોડી તૂટી મુજથી ખુશિયાં રૂઠી દુનિયા રે લૂટી છોડી તમે રાત દિવસ એ ચાહકો તમને યાદ કરે રાત દિવસ તમને યાદ કરે લોકડાઉન માં હવે ક્યારે મળીશું ક્યારે મળીશું એ હવે ક્યારે મળીશું આવતા જન્મ રે પાછા મળીશું આવતા જન્મ રે પાછા મળીશું। બહુ જ સરસ મજાનું કમ્પોઝિશન અને શબ્દો છે એકદમ સોલફુલ આપણે બધા એક જ છીએ મને ઘણી વખત બધા લાઈવમાં મને ઘણા બધા કલાકારો પણ એમ કીધું ભાઈ તમે મને હેલ્પ કરી જો કે કોઈ કોઈને હેલ્પ કરતું નથી દરેક ભાઈ ના કિસ્મત થી દરેક આગળ આવે છે અને એક નિમિત્ત હોય છે બેન કે તમે મને ક્યાંક ગાવા લઈ ગયા યા તો હું તમને ક્યાંક ગાવા લઈ ગયો સ્ટેજ ઉપર તમે આવ્યા અને ગાયું અને તમારું નામ થયું એ એક હું નિમિત્ત છું ભગવત અને જગદંબા ની દયા છે અને એકબીજાને હેલ્પ કરવી એ આપણી ફરજ છે એમાં કોઈ મોટી વાત છે દરેક ને કોઈક ને કોઈક હાથ પકડનારું હોય તો જે માણસ આગળ આવે બેન એટલે એ ભગવત ની જગદંબા ની દયા છે અને બસ માતાજી બસ માતાજી ને ખુબ આગળ લઈ જાય અને જેવું નામના છે એનાથી ભગવતી એનાથી નામના એને મોટી કરે ખુબ પ્રગતિ કરાવે અને ખુબ જ એને સુખ સંપત્તિ અને દીપો એમને ગુરુદેવ એમને આપે બસ આ માતાજી ને પ્રાર્થના કરું છું અને એમાં એવું છે બેન બે ત્રણ વખત મેં ગાવાનું પણ બંધ કર્યું હતું અને વાતમાં એવું છે કે મંદિરના કારણે થઈને અને મંદિરનું મારું કામ પણ દોઢ વર્ષથી ચાલુ છે મંદિરનું કામ અને મારું એક સપનું છે બસ એ દીપોમાં પાર પડાવી દે કે મારે અહીંયા પ્રતિષ્ઠા કરવી છે તમામ બધા કલાકારોને અહીંયા તેડાવા છે અહીંયા 3 દિવસનો પ્રોગ્રામ રાખવો છે અને બસ એક જ મારું સપનું છે ભગવતી જગદંબાનું કે એની પ્રતિષ્ઠા થાય અને આખી દુનિયા મારા ઘરે નમે ભગવતી ત્યાં એના બસ તમે અહીંયા એને એના ગુણ લગાવો અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર જો કે મેં તમને બોલાયા છે તમે આયા છો પણ મારી એક મારું સપનું છે બેન કે
બસ એ સપનું મારું પૂરું થઈ જાય. કેમ કે મારી મમ્મીનું, મારા મધરનું એક સપનું હતું કે હું મંદિર બનાવું માતાજીનું, અને બસ એ મંદિરનું કામ પૂરું થાય જલ્દીથી. અને એનો પ્રસંગ જે 3-4 દિવસનો છે એ સુખ શાંતિ પતે એટલે બસ મારા માટે બહુ મોટી વાત છે. અને અમે ત્યાં સાંથલ આવ્યા એ સમયે મને ભાભીએ રસ્તામાં બતાવ્યું એ મંદિર જે બાંધકામ થઈ રહ્યું છે, અને ત્યારે જ મને કહ્યું હતું તમારે પાછું એક વાર આવવું પડશે એમ. તો અમારા માટે તો અવભાગ્યની વાત છે કે આવા તમને આવવા મળશે એમ. લક્ષ્મણ બાબુ બારોટ અને મયુર દવે જે ખુબ સારા ગાયક છે બંને જ આપણી સાથે જોડાયા, હાર્દિક હાર્દિક સ્વાગત. મને બાપુએ મને યાદ કર્યો તો વડીલ તમારો ખુબ ખુબ આભાર. જો કે તમારું તો નામનાની વાત જ થાય, તમે તો બધાના ગુરુ છો અને ભગવતી જગદંબા પરંપરા અમારા બધાનો જે તમે અમને બધાને જે પ્રેમ આપો છો અને જે પ્રેમ મેળવો છો બધાને અને બધાને એકી તારીખમાં રાખો છો એ બહુ મોટી વાત છે. અને અમારા જિજ્ઞેશભાઈ કવિરાજ એમને મને કોલ કર્યો હતો ભાઈએ, મને એમ કીધું કે લક્ષ્મણ બાપુને વાત કરવી છે. તો બેન બાપુએ મને જયારે સ્પેશિયલ કે હું દિલ્હીથી આવતો હતો અને એમને દર્શન કરવા જવું હતું, જો કે એ ભગવતી જગદંબાનું નામ બહુ જ મોટું છે રાજસ્થાનમાં, કરણી માતાએ અને ત્યારે કરણી માએ જતા હતા બાપુનું દર્શન કરવા, ત્યારે એ ગોકુળના ગીતધારી અને ગીત અમને બહુ વખત બહુ વાર સાંભળ્યું. અને આજે અમારા ખાસ મારા બાપુ જોઈ રહ્યા હોય અને બધા બીજા બધા કલાકારો પણ ખુબ ખુબ આભાર, મને આટલો બધો પ્રેમ, આટલો બધો ચાહના, તમારી આટલી બધી લાગણી, બસ આનો ભાવ રહે બેન એ મારા માટે બહુ મોટી વાત છે. બીજું એનાથી વિશેષ મારે કઈ જોયું હતું. અને જિજ્ઞેશ ને લાવ્યું, વાહ જય જડિયાવીર, જિજ્ઞેશભાઈ જય જડિયાવીર. જિજ્ઞેશભાઈ આજનું ટાઇટલ પણ એ જ છે તો એ સંભળાવી દો પ્લીઝ. ઓકે ઓકે. અને દાદા જોયું છે 100%. હે સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ ભોળા સંતો નો શબ્દો સાંભળે એ માર જે બળે જસ ગાવે રે માર બાળા તે પણના બેલે રે સીધ જોશો માયા ને કર મેલી ને ગોકુળના ગિરધારે ઘેર આવો ને એ માર એક સંદેશો કે રે એ કરુણજી આવે હરીને તેડવા અને નંદના છૂટ્યા જવા ગોપીઓ સૌ તોડે ગળી એ રથ બેસી રવી ઘેર હાલ્યા રે માર બાળા તે પણ બેલે રે સિદ્ધ જોશો માયા ને ઘર મેલી ને ગોકુળ ના ગીરધારી ઘેર આવો ને મારે એક સંદેશ કે રે. અને ખાસ તો મારા વાલાને એટલા માટે જગાડવો છે, મારા દ્વારકાધીશ ને મારા કાનાને એટલા માટે જગાડવો છે કે બેન અત્યારના સમયમાં, જો કે મેં હમણાં 2 દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો અને આખા માલધારી સમાજ માટે, જે માલધારી જે દાબોડી પરિવાર છે એ બધા માટે, આખા માલધારી સમાજ માટે અને બીજા પણ બીજા બધા ભાઈઓને પણ બીજી સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ કતલખાના બંધ થાય. અને હમણાં જ લોકડાઉનમાં જ બેન મારી એક જો કે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અત્યાર સુધીમાં, તો મારા ઘણા વિડીયો છે ગૌ માતાના. અને હમણાં એક ભાઈએ હમણાં કીધું ગૌ માતા માટે, એટલે હું લાઈવમાં કહું છું
કે જલ્દીથી આ કતલખાના બંધ થાય, ગાયો કપાવવાની બંધ થાય, અને બધાએ માલધારી સમાજને મારી ખાસ એક તમારે વિનંતી છે મિત્રો, ગાય આપણું માનવ બાપ છે, ગાય આપણી સાચી ઓળખાણ છે, અને આવા રોગને આવા રોગથી બચવા માટે, આ દેશને બચાવવા માટે, આ ભૂમિને બચાવવા માટે, આ માણસોને બચાવવા માટે અને આખા વિશ્વમાં, જો કે અત્યારે તો કોરોનાની મહામારી આખા વિશ્વમાં છે બેન, પણ જો આ દેશને બચાવીને રાખવું હોય તો હું બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી પોતાની ગાય તમારા આંગણે બાંધીને રાખો, કાં તો એને એનો ખ્યાલ રાખો, એનું તમારા ખેતરમાં યા તો તમારા આંગણે યા કોઈ સારી જગ્યાએ એને સાચવો. એટલે હું બધાને નમ્ર વિનંતી કરું છું કે છૂટી જે ગાયો મૂકી દેશે સિટીમાં કે અહીંયા બધા, તો બધાને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તમારું ગાય છે આપણું માન બાપ છે બેન. અને હમણાં વચ્ચે પણ એવું આવ્યું હતું બેન કે ગાયનું જરણ અને ગાયનું દૂધ એ ખાવાથી પણ કોરોના મટી જાય છે. એમાં અમે ભુવાજી હતા મોટા ભાઈ, એમને પણ આવું કીધું હતું. ને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે ગાય છે એમાં 33 કરોડ દેવનો વાસ છે સાહેબ, તો બધાને નમ્ર વિનંતી છે કે આના માટે પ્રાર્થના પણ કરો. અને તમને પણ ખબર છે બેન, તમને પણ ગાયો ઉપર પ્રેમ છે, અમને પણ ગાયો ઉપર, જો કે મારું જન્મ જ હું તો ગુવાળ જ છું, એટલે મારે ગાય માટે ગાવું છે બે લાઈન. પણ મારા વાલાને યાદ કરતા એ ચૈતર મેનો ચકુ મેઓ અને પિંપડે હેવું લગ્ન ગાણું આવ્યો એ મારું હરે ભજવાનું મન રે માર બાળે રે સિદ્ધ જોશો માયા ને ઘર મેલી ને ગોકુળ ના ગીરધારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે એ વિધવા કરું દિનો રાત દ્વારકા વાળા દુઆ કરું દિનો રાત મારી ગાય માતાને હાચવીને રાખજે મારા ગાવલડીને હાચવીને રાખજે એ માગું છું પહેલીને છેલ્લી વાર નહીં માગું દેવી હવે વારંવાર એવી દુઆ કરું દિન રાત મારે દીપો તું હાચવીને રાખજે મારા વાલીડા તું હાચવીને રાખજે. અરે હવે તમારા મોઢે મારે સાંભળવી છે વાકાના ભાઈ અમરભાઈ, મારે બે લાઈન તમારા જે પ્રશ્ન, સોરી શંકર ભગવાન ગીત ગાયું હતું અને મને બહુ જ ગમે છે, તો મારે એ તો ખાસ મારે ફરમાય છે એ પણ મારે સાંભળવી છે. જરૂર સંભળાવું. કુવાટી આપણી સાથે આદરણીય શ્રી લલિતાબેન ગોડાદરા જોડાયા છે, રાજકોટના એક ખૂબ સારા સુરીલા ગાયક છે, મારા ખાસ પરમ મિત્ર, મારા ખાસ ખાસ, અને લલિતભાઈ દવે કિંજલના ફાધર અને એના ભાઈ બંને તમને જય શહેરમાં કહેવા છે. જય ચેરમા, કેમ છો લલિતભાઈ, કુંજલબેન, સોલભાઈ, જય દીપોમાં, અને લલિતાબેન, જય માતાજી, ભગવતી જગદંબા. આપણે પણ ટૂંક સમયમાં અમને અમને ભાઈએ પૂછ્યું કે જિગ્નેશભાઈ જોડે, જો કે મારા ઘણા બધા બધા જે નામ બધા બધા કલાકારો બાકી છે એમને જોડે લાઈવ થઈશ, પણ અમે એવું બેન કે હું અઠવાડિયે લાઈવમાં બંધ હતો કારણ કે મારા એક ભાઈબંધ પણ ઓફ થઈ ગયા હતા, મારા સંબંધી પણ ઓફ થઈ ગયા હતા, તો એટલા માટે હું લાઈવ નતું થયું. અને મારે ખાસ સાંભળવું છે. જરૂર સંભળાવું.
तेरे चरणों में मेरा शिष्य है भोलेनाथ भोले नाथ, मेरे शिष्य पे तेरे दो हाथ, तेरी भक्ति करूं दिन रात, तेरी भक्ति करूं दिन रात, बड़ा देव महादेव भोलिया करूं तमाशे से वाह वाह वाह। सोमनाथ महादेव भोलिया करूं तमारी से जटा मा वहे मात गंगे पतित ने पावन कर दी। पार्वती ना पति बोल ले नवे पूर्ण नो पति जाप नित जप जती ने सती आरती रोज उतर दी। हर 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 महादेव भोलिया सोमनाथ महादेव, हर 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 महादेव भोलिया सोमनाथ महादेव, महादेवा महादेवा तेरा डमरू डम 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 बजता जाए रे वो। सर पे तेरे बहती गंगा, काम मेरा हो जाता चंगा, नाम तेरा जब लेता वो मेरा बोला है भंडारी, करता नंदी की सवारी, भोले नाथ रे शंभु नाथ रे। वाह वाह वो बात वो बात बहुत जोरदार। बुआ जी एक बे क्वेश्चंस छे मने, तो હું એ તમને જરૂરથી પૂછીશ કે તમારા જીવનમાં તમારી લાઈફમાં એવા કયા કયા વ્યક્તિઓનો બહુ મહત્વનો ફાળો છે, બહુ મહત્વનો? જો કે આમ તો બેન મને એક બે મારા અમદાવાદના ખાસ મારા મિત્રો હતા, જો કે એમને મારા માટે આમ એવું છે બેન કે તમારી પરિસ્થિતિ સુધર્યા પછી આખી દુનિયા બોલાવે, પણ જયારે તમારી પરિસ્થિતિ ખરાબ હોય અને એ માણસે જયારે તમને સાથ આપ્યો હોય, ચાહે કોઈ પણ હોય, ગરીબ હોય, અમીર હોય, સમાજ નો હોય, એ બીજી વાત નો હોય, પણ બેન મારા બે ત્રણ મિત્રો એવા હતા મારા જોડે, મને એમને બહુ સપોર્ટ આપ્યો છે, અને હું ભૂખ્યો હોઉં તો એ લોકો જમે નહીં, પેલા મને ખવડાવે પછી એ ખાય, એટલે એવી પરિસ્થિતિમાં જે જે મારા મિત્રો મને મળ્યા હતા, અમારા કાળુભાઈ ગંકોડા અને અમારા એમુભાઈ, આજે જે ચાર પાંચ અમારા મિત્રો છે બેન, એમાં આ બે ત્રણ તો મારા ખાસ હતા, કે એમને મારા માટે મારી પરિસ્થિતિ સુધારવા માટે, મને આગળ લાવવા માટે અને મને જોબ અપાવવા માટે પણ એ લોકો મને બહુ મહેનત કરતા હતા અને મારું બહુ જ રાખતા હતા, અને જ્યાં સુધી હું મને હું ઘરે ના પહોંચું ત્યાં સુધી ટેન્શનમાં હોય, એટલું બધું મારો ખ્યાલ રાખતા હતા. અને બીજી વસ્તુ એ છે બેન કે મારા જીવનમાં આવ્યા પછી તમારા ભાભી અને એમને પણ મને બહુ જ ખૂબ જ સપોર્ટ કર્યો છે, અને બંને એકબીજાના સપોર્ટથી અત્યાર સુધી બસ આ ભગવતી રચાયું છે અને આ નામના મેળવી છે, અને એમનો પણ મને ખૂબ સપોર્ટ છે. અને જો કે મને કંઈ કબૂલવા મને કંઈ વાંધો નથી, ખરાબ પરિસ્થિતિમાં પણ એમને મને મારો હાથ લગાવ્યો હતો, ખરાબ પરિસ્થિતિમાં એમને મારી ખૂબ જ જે મારી જે મર્યાદા જે મારો મોટો છે એ
જરૂરી હોય તો એના કારણે એટલે જે ડિપ્લોમાની દયા છે. બહુ ઓછા લોકોને ખબર હશે ભુવાજી, પણ એક બે વાત મેં અમે જયારે હું તમારા ઘરે આવી અને પછી એક બે વાર ફોન પર વાત થઈ એના પરથી મને જાણવા મળ્યું કે પોતે સિટીમાં રહેલા છે અને બહુ બહુ સારા ઘરમાંથી આવી રહ્યા છે અને ચાર બહેનો અને બહુ જ છૂટથી રહેલા હતા, જીન્સ અને ટી શર્ટ જ પહેરતા, પણ તમારા ઘરે આવીને એ બાઈએ કોઈ દી માથેથી ઉતરવા નથી દીધું. એટલે મને જો રૂવાડા ઉભા થઈ જાય આવી કોઈ વાત કરું એટલે, કારણ કે આ બહુ મોટી વાત છે, બધાથી ન થાય આ વસ્તુ. એટલે મેં એવું છે બેન, આપણે અમારા સમાજનું જો કે તમને તો ખબર જ છે બધી અમારી સમાજની. અને બીજી વાત એવી છે બેન કે માન મર્યાદા અમારા સમાજમાં જોવે જ, અને અમારી પરંપરા છે અને માલધારી સમાજમાં પરંપરા છે મર્યાદા. હા, સિટીમાં અત્યારે એવું નથી, ઘણા બધા છે કે જે સિટીમાં રહીને પણ ગામડા જેવું જીવન જીવે છે. અને અમારામાં બીજી ખાસ વાત મારા માટે તો એવું હતું બેન, દુનિયાની વાત નથી કરતો, પણ મારા માટે તો ખાસ એવું હતું કે મારી દીપોમાના કારણે, માતાજી ભગવતીના કારણે, અને બસ કદાચ હું મારી પરિસ્થિતિ સારી હોય યા ખરાબ હોય પણ માતાજીને સાચવે અને ઘરે કોઈ મહેમાન આવે તો ઘરે મારા ઘરેથી કોઈ દિવસ એમ એમ નિરાશ થઈને પાછું ના જાય, કે મને ચા પાણી નો ભાવ ના પૂછો, કે હું બીજી સમાજનું કોઈ પણ સમાજનું હોય, બસ એ મારા માટે બહુ મોટી વાત છે. જી જી જી. અને હું તો કહીશ જેટલા શ્રોતાઓ છે એને કે મેં બહુ બધા કપલ્સ બહુ સારા જોયા છે, પણ મેં જ્યારથી આ બંનેને જોયા છે ને હું એમની ફેન છું, બહુ મોટી ફેન છું. કેમ કે કેવું હોય કે વાતચીત તો બધા કરતા હોઈએ આપણે, પણ જયારે હું ઘરે આવીને મેં જે માહોલ જોયો, એમની રહેણી કરણી જોઈ, તમારા બંને લોકોનું જે ટ્યુનિંગ જોયું, એ અમેઝિંગ અમેઝિંગ. આદર્શ પતિ પત્ની, આદર્શ પતિ પત્ની. ઓકે, હવે એમના માટે કઈક સંભળાવો, ચાલો એમના માટે કઈક સંભળાવો. આમ તો લકી છે મારા માટે અને એટલા માટે જ ગાયું છે, એટલા માટે જ ગાયું છે. અને એ ગીત આમ બધાને લાગુ પડે છે બેન, કે કોઈ પણ તમારા ઘરમાં અમુક એવું હશે કે દરેક પાડોશવાળો આપણે આપણા બાજુમાં કોઈ માણસ રહેતો હોય, કદાચ એના કિસ્મત એના નસીબ થી પણ આપણે કમાતા ખાતા હોય છે. બહુ સાચી વાત. અને કાં તો જીવનમાં તમારે કોઈ એવું માણસ આવી ગયું હોય, કાં તો કોઈ પણ એવી કઈક વસ્તુ આવી ગઈ હોય તમારી જોડે, જેના આધારથી તમે તમારું નસીબ સુઈ ગયેલું જાગે છે, અને જાગ્યું છે, નસીબ જગાડ્યું છે, જાગ્યું છે. પણ મારે ચાર લાઈન માટે ગાવી છે. દિલ થે તને કહું તુમારા માટે મોલ કે છે, દિલ થે તને કહું તુમારા માટે મોલ કે છે, છોડીને ક્યાં નહીં જઉં તુમારા માટે મોલ કે છે, અલે છોડીને ક્યાં નહીં જઉં તુમારા માટે મોલ કે છે. ઉગ્રમાં જો છો જલ્દી વેલા ફટાફટ ગેરા કરે જો, એટલે એના એટલા માટે છોડીને ક્યાં નહીં જઉં. અને હા, મોહબ્બત નો માર્ગે મળ્યા છો મુજને, માનો છો ખુદને બહુ નશે બધા, ના ધારેલો ના વિચારેલો પલમાં બધું મને મળી ગયું યાર, હે મારા જીવનમાં આયા છો તમે લઈને ખુશીઓ હજાર, જોયેલા સપના પૂરા થયા છે જ્યારથી મળી તું યાર, તુમારા માટે મોલ કે છે, દિલ થી તને કહું તુમારા માટે મોલ કે છે. ક્યા બાત હે. મને એમણે હમણાં ફોન પર એક વાત કહી જયારે થોડા દિવસ પહેલા મારે વાત થઈ ત્યારે,
કે એ નહીં આવતા ને પ્રોગ્રામ માંથી ત્યાં સુધી હું સુતી નથી, 4 વાગે કે 5 વાગે આખી આખી રાત જાગે જ બોલો. એમાં એવું છે બેન કે પપ્પાના હગ્યા પછી આખું ઘરનો બોજ મારા ઉપર છે અને ઘરનું બધું તમામ, જો કે આખું ઘરનું હેન્ડલિંગ એ જાતે સંભાળે છે, પણ ઘરનું બધું જે સામાજિક થી માંડી રીતિ રિવાજ મુજબ માંડીને જે આ તે બધું બધું બોજ મારા ઉપર છે અને ઉંમર મારી નાની છે અને બધાને લાડો ગાયું છું એટલે એનું નામ છે, એટલા માટે જેનું નામ છે બેન બધાને ચિંતા હોય, ઘરના ને તમારા ઘરના હોય મારા ઘરના કોઈ પણ સુંદર ના કોઈ પણ માણસ હોય એનું બાદ થોડું ઘણું કઈ નામ હોય એટલે એના ઘરના ને ચિંતા હોય, પણ ભગવાનની દયા છે કૃપામાં મારી જોગમાં બસ લાજ રાખે છે અને પરંપરા રાખી જશે એવી દીપોમાં દયા છે. અને આપ આપ ક્યાં રહો છો, આપ ક્યાં રહો છો એ મને ખબર નથી. ઓહો, અમદાવાદ. અમદાવાદ નહીં, બોલ અમદાવાદ. જી જી જી. તમારું મૂળ વતન? અમારું અમરેલી જિલ્લો અને સાજિયાવદર ગામ છે અમારું, અમરેલી જિલ્લાનું. એટલે અમારું વતન સૌરાષ્ટ્ર જેને કહેવાય, પણ અમે વર્ષોથી અહીંયા, મારો જન્મ ખાલી ત્યાં થયો છે પણ પછીથી અમે અહીંયા છીએ. બુવાજી, બહુ બધા ગીતો તમારા મને તો ખૂબ ગમે છે, તો ફરી પાછું કઈક તમને ગમતું કોઈક સંભળાવો. આપણે આ વિડીયોમાં મૂક્યા છે એમાંથી તમને કોઈ ગમતા હોય તો એ પણ સંભળાવો. તારા વિના હવે કે મરે જીવેશો, કોણ જાણે હવે ક્યારે મળશો, એ કોણ જાણે હવે ક્યારે મળશો, મધ દરિયા છોડા કે મરે તરસો, મધ દરિયા છોડા કે મરે તરસો, કોણ જાણે હવે ક્યારે મળશું, એ કોણ જાણે હવે ક્યારે મળશું, છોડે મધ દારે કોણ રે સારે, હયું પુકારે તમને મળવું મારે, છોડ્યા મોજ દારે કોણ રે સહારે, હયું પુકારે તમને મળવું મારે, એ તારા વિના હવે કે મરે જીવેશો, તારા વિના હવે કે મરે જીવેશો, કોણ જાણે હવે ક્યારે મળશું, એ કોણ જાણે હવે ક્યારે મળશું. ભુવાજી, ઘણા બધા વ્યુઅર્સ ની એવી કમેન્ટ્સ છે, તો હું બી તમને પૂછી લઉં કે તમે આગળ કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છો તો આ બધા લોકો રાહ જોઈ રહ્યા છે. બસ ફરથી ગોકુળના ગીરધારે તો બહુ જ એક થઈ ગયું વર્ષમાં, જો કે હવે વર્ષો વર્ષ પણ લોકો એવું કહેશે કે જ્યાં સુધી આજે વેળાની મીઠાસ એ ભગવતી દીપો મને દયા છે, તમારે બધાને મને આશીર્વાદ છે, તમારા બધાને તમારે બધાને દુઆ છે. પણ બેન બીજી વસ્તુ, બીજી વાત એવી છે કે ગોકુળના ગીરધાર એક એક એવું એવું મારી જિંદગીમાં એક એક એવું ગીત ગવાઈ ગયું છે, ક્યારે મળીશું અને ગોકુળના ગીરધાર, જે મારી જિંદગી પર મારી એક યાદગીરી આ સોંગ મારી બની ગયું છે. તમે તમે આના પાછળની એક સ્ટોરી કહી હતી ગોકુળના ગીરધારીની પાછળની, કે કેવી રીતે તમને એ માઇન્ડ માં, તો એ પણ જણાવો, ખાસ જણાવો. અમારા કાકી કોર છે કે તમે, અને મને આમ એવું છે, હું મારા મનથી, જો કે કદાચ કોઈને એવું લાગે કે કેમ, પણ હું મારું કામકાજ એવું છે બેન કે હું મારા મનથી વિચારું છું કે બજાર માર્કેટમાં લોકો કંઈક ને કંઈક નવીનતા માંગે છે, અને તમને પણ ખબર છે બધા નવા નવા ગીતો નવા નવા શું, તો મેં ઘણા બધા ગીતો ગાયા, પણ મને એવું હતું બેન કે મારે કંઈક આખું અલગ જ કંઈક ગીત પાછું મારે લાવવું છે, અને જેમ જયારે દારૂ પીધો દારૂ પીધો મેળવીમાં દારૂ પીધો, એ ગીત મારું જબરજસ્ત, જો કે એ મેં એટલા માટે ગાયું હતું બેન, લોકો માટે નહીં કે ભાઈ કોઈ પીવે છે કોઈ ગાય માટે, ના
આ સુધી કોઈ પણ વિડીયો નથી અને મેં એના માટે ગાયું નતું. એવું હતું બેન કે ઉજ્જૈનમાં ભૈરવ દાદાને અને ત્યાં પણ દાદાને ચડે છે અને અમુક એવી ધાર્મિક જગ્યાઓ છે જી, શનિ સિંગણાપુર પણ ચડે છે ને કદાચ. બેઠક બહુ હતી આજ પણ છે અને અહીંયા પણ અમારા ગામના હળી મળીને અમારો બધાનો વ્યવહાર છે, મળી રહીએ છે. અને બેન એમને મને એક નાનકડી વાત કીધી હતી કે જયારે ભગવતી જગદંબા જયારે વિકરાળ થઈ અને વિકરાળ થઈ જયારે અસુર આ સૃષ્ટિનો બચાવ કરવા માટે આ સૃષ્ટિને જીવાડવા માટે અને દેવો પણ હેરાન થતા હતા ત્યારે ભગવતી ભક્તિમાંથી જયારે જાગી અને તેને વિકરાળ સ્વરૂપમાં ત્યારે બેન એવું હતું કે તેને મદિરો ત્યારે બે ભાન થઈ અને અસુરનો નાશ કર્યો. એટલા માટે કે માં બોલે અને કાને સંભળાય નહીં, માં બોલવાથી કાને સંભળાય નહીં અને જે અંદરના હેતમાંથી અંદર જે માં ભગવતે માં કહીએ છીએ અને આપણા ઉપર હેત દયા આવે એ દયા ના આવે એટલા માટે બેન એ આખું આખી મને એક કહાની આખી મને સ્વરી ગીત હતી અને એના હિસાબથી મેં આખું ગીત બનાવ્યું હતું અને ગાયું હતું. અને કૃષ્ણ ભગવાન જે ગોકુળના ગીતારે ગીત છે જયારે મેં કાકી ઓફ થઈ ગયા ત્યારે મને એક એવા ગીતની તલાશ હતી કે ક્યાંક એવું ગીત ગાવું છે કે જે આવતા આવતા દિલમાં વસી જાય અને હિટ થઈ જાય અને મને ગળાને મારા ગળાને પૂરેપૂરો નહીં મળે એ માટે ખાસ. પછી હું મારથી અહીંયા આવ્યો અમારા સમાજમાં એક જયારે બેન માળ કહેવાય એને અને અમારે જીવતો હોય અને માળ અમારા ગુરુદ્વારમાંથી અમારા ગુરુ આવે અને જે પરંપરા અમારા સમાજની જે ક્રિયા ચાલી રહી છે તો એ પરંપરામાં જયારે અમારે અહીંયા માળ હતી અને પાઠ હતો ત્યારે જેમ આપણે રામાપુર નો પાઠ પણ છે એ પાઠ જ પણ આખી અમારા એનો જે મરણ હોય એનો આખી રીતે અલગ હોય. તો મારા કાકી જયારે થઈ ગયા ત્યારે લાઈટ જતી રહી હતી અને હું બહાર બેઠો હતો ત્યારે અમારે ઈશ્વરભાઈ હતા ગમનપુરાના, અમારા રાજુભાઈ, અમારા કાકા પણ બધા ભાઈ થયું અને લાઈટ ગઈ, વરસાદ ચાલુ થયો ત્યારે વરસાદના માહોલમાં અને લાઈટ હતી ને ત્યારે ઈશ્વરભાઈએ શરૂઆત કરી કે અમારા કાકી બોલ્યા કે પેલું એક વર્ષનું જે પેલું ગરબી છે કૃષ્ણ ભગવાનને સંભળાવવાને તેમને ગાયું પણ ગાયું એટલે એમને એમની બિચારીની ઉંમર થઈ ગઈ છે તો એમને પણ ગળામાં તકલીફ થતી ગઈ તો એમને એ માર બાળા એમ તમને શરૂઆત કરી. તો પછી મેં ધ્યાનથી વિચાર્યું અને ધ્યાનથી વિચાર્યું પછી મેં આને હું લખીને અને ભાઈ તરત મેં યુટ્યુબમાં જોયું તો ક્યાંય ગીત હતું નહીં, હું તો ક્યાંય છીએ નહીં, કોઈને ગાયું નથી તો ચોક્કસ મારે આ ગાવું છે અને આને આખું જેમ આપણે મરી મસાલા ભરી એમ આખું મઠાડીને અને પછી બસ હવે જે ગવાય ગયું છે પણ અદ્ભુત ગીત છે અને હવે જે ગવાય ગયું હવે લગભગ કદાચ હું ફરતી મેં ગાવા જોડતું. જી, એટલે સમય અને સંજોગો એવો ઉભા થતા હોય અને એમાં જે ગવાઈ જાય ને એ વસ્તુ આખી અલગ બની જાય છે. તો ભુવાજી બહુ આનંદ કર્યો અને હજી સમય આપણી પાસે ઓછો પડે પણ હું તમારો ખુબ આભાર વ્યક્ત કરું છું. આમાં આજે અહીંયા ફર્સ્ટ પછી ગોકુળનું ગિરધારી ફરમાઈશ છે તો બેન જે પ્રફુલભાઈએ ગાયું મને એ મને બહુ ગમે છે જે એમને એકદમ બે લાઈન પ્રફુલભાઈ દવે જે બે લાઈન બેનને બંને ગાયું તો મને એ પણ મને બહુ ગમે છે. હે માર બાળા બાળાના બેલી રે સીધ જોશો માયા ને અર મેલી રે ગોકુળનો હે ગિરધાર ઘેર આવો રે માર કેસો કે રે એ માર બાળા પણ એમને જે અલગ છે બેન ગાવાની મને જો કે એમનો અવાજ તો આખી દુનિયાને બહુ જ ગમે છે એમને બધા અમને ઉત્તર ગુજરાતનો પણ મનોરજભાઈએ પ્રફુલભાઈએ બધાએ નામ રાખ્યું છે કચ્છ કાઠિયાવાડમાં પણ એમને જમાવટ સાહેબ
જબરજસ્ત. અને મજુ કે બેને હું દેવરાજ ભાઈ અઢવી કીર્તિજાન ભાઈ માયા મામા આ બધાને હું બહુ ખૂબ જ આશિક છું અને ભગવતે એમને પણ ખૂબ સુખી રાખે એવી દીપો મને પ્રાર્થના કરું છું. તમને પણ ખૂબ સુખી રાખે અને મારે એક લાઈન દીપો મને મને એક ગીત તમારે સંભળાવવાનું છે. ઓહો હા હું તમને એક યાદી કરાવું એક જ મિનિટ. ઓલો ડ્રોવર માં ફોન પડ્યું છે બેટરી. એક યાદી કરાવું મને હમણાં યાદ આવ્યું. સારું છે તમે યાદ કરાયું. તો બહુ વર્ષો પહેલા દીપેશ્વરી માં નું એક મૂવી આવેલું ગુજરાતી પિક્ચર જય દીપેશ્વરી માં અને એનું ટાઇટલ સોંગ મેં ગાયેલું છે. તો હું તમને મને જેટલું યાદ આવે એટલું સંભળાવું કારણ કે ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની આ ત્યારની વાત છે. હે ઢોલ વાગે દીપો માનો ઢોલ વાગે ઢોલ વાગે દીપો માનો ઢોલ વાગે હે ઢોલ વાગે ને હો વાહ દીપો માનો ઢોલ વાગે ઢોલ વાગે દીપો માનો ઢોલ વાગે ઢોલ વાગે દીપો માનો ઢોલ વાગે. થેન્ક યુ બેન. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર ભુવાજી. ફરમાઈશો છે એમાં એવું છે મિત્રો કે પ્રોગ્રામ હોય અને તમે ફરમાઈશ આપો તમારી તો તમારી ફરમાઈશો છે અમારી પૂરી કરવાની અમારી ફરજ છે. અને એવું નથી અમે ગાઈએ છીએ બેન આપણે ગમે તે પ્રોગ્રામ હોય તો કોઈ પણ ચાહક હોય તો આપણે ગઈએ છીએ. પણ માફ એટલા માટે કરજો મિત્રો કે એક ભાઈનું ગાવું બીજા ભાઈનું ના ગાવું તો કોઈને દુઃખ થાય કે ભાઈ મારું ગાયું અને મારું ન ગાયું એટલા માટે માફ કરજો અને ચોક્કસ તમારી ફરમાઈશો પૂરી કરશું એ પણ પ્રોમિસ ફાઈનલ. બીજું કહો બેન. બસ બસ બુવા ખૂબ આનંદ થયો અને એવી એવી વાતો મને લાગે છે લોકોને જાણવા મળી હશે કે જે કદાચ બહુ ઓછા લોકોને ખબર હોય છે. અને તમે જેમ કહ્યું કે કોઈ ગીતની પાછળની સ્ટોરી એટલે આ વાત મેં ઘણી વખત લાઈવમાં કહી છે લાઈવ સેશનમાં કે તમને એવું થાય છે કે ફલાણા આ ગાઈ નાખ્યું પણ એના પાછળની તમે સ્ટોરી સાંભળો ને તો તમને ખબર પડે કે કેમ ગાયું હતું એની પાછળનું કારણ શું હતું કેવા સંજોગો હતા શું પરિસ્થિતિ હતી એટલે આ બધું જાણવું. અને મને આનંદ થશે આ વાત કહેતા કે લક્ષ્મણ બાપુ હજી પણ આપણને નિહાળી રહ્યા છે. લક્ષ્મણ બાપુ ને એ દેવી મારી સાચવી ને રાખજે. જો કે બેન આ બધા આપણા માટે બહુ મોટી વાત છે અને બીજી વસ્તુ એવું છે બીજી વાત પણ એવી છે કે આ બધાની આપણા કરતા પણ એમની બહુ જરૂર છે. એમને લક્ષ્મણ બાપુએ પણ બહુ મોજ કરાવી છે અને સાહેબ જયારે બાપુ બેઠા હોય ત્યારે બીજા બધાને થોડી વાર વિચાર કરવો પડે. અને જેમ નારાયણ સ્વામી એમના પછી મને એવું લાગે છે કે જો કે હું સંતવરના પ્રોગ્રામ હું ઓછો ગયો છું સાંભળવા તો મને બહુ શોખ છે અને મને કોઈ એક ટાઈમ મને કોઈ માઇક આપવાનું કેમ તો પણ હું લાલું કેમ કે મને મને વધારે શોખ છે બેન કે હું એ બધા ગાય અને હું સાંભળું. હું પણ તમારા સદમાર્ગ હું પ્યોર આશિક છું ચાહક છું. જી 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 ભુવાજી એક આપના ચાહક ની બહુ ફરમાઈશ છે કઈક કહી રહ્યા છે કે સરગમ ગાવ કઈક એવું કહી રહ્યા છે. એવું કઈક કહી રહ્યા છે સરગમ જાનો એવું કઈક સરગમ જાનો સુર પહેચાનો ચાહે
सबसे यारे है नातेदारे है ए जिसको चाहा वो मेरा यार बन गया। क्या बात। भगवत ने जगदम्बा ने दया से अने मित्रों बीजो સાચવીને રહેજો અને કદાચ લોકડાઉન ખુલી પણ જાય તો પણ ખાસ મારી એક નમ્ર વિનંતી છે કે તમે બધા ઘરે જજો, હમણાં બહુ નીકળતા નહીં અને જેટલો ટાઈમ સરકારે આપ્યો છે સવારથી સાંજ સાતમાં સાત એ પણ ખાસ પાલન કરજો અને કોરોના એવી મહામારીનો ભયંકર રોગ છે એનાથી ખાસ સાચવજો એવી પણ મારી નમ્ર વિનંતી છે। બીજું કોઈ બેન? બસ ભુવાજી, બહુ જ આનંદ આવ્યો, બહુ જ આનંદ, અને મારું જે લાઈવ સેશન નું એન્ડિંગ બહુ જબરજસ્ત, અને તમારા અને દીપોમાના આશીર્વાદ મળ્યા એ મારા માટે બહુ મોટી વાત છે। આવી જ રીતે બસ તમારો ભાવ વરસાવતા રહેજો, તમને આશીર્વાદ આપતા રહેજો। દીપોમાં તમારી મારી લાજ રાખશે, બધાની પણ લાજ રાખશે, અને ચોક્કસ મેં તો ખુલી જાય ચોક્કસ ઘરે આવું ફરસે ઓકે જી જી થેન્ક યુ થેન્ક યુ સો મચ જય દીપોમાં જય દીપોમાં જય દીપોમાં જય દીપોમાં।